नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजा में। हूँ कुंभाणी भगवान स्वामीनारायण गुरुकुल मवामांथी फरी एक वक्त आ यूट्यूब चैनल अंदर आप सौनु हार्दिक स्वागत करू छू। गया वीडियो नी अंदर आपणे कालोपियेशन नी रीत जोई थी अने कालोपियेशन नी रीत में आपणे क्यू सूत्रनो उपयोग करो तेना विशे पण आपणे विगतवार चर्चा करी हती के जेम के ज्यारे एक्स बार अने वाय बार पूर्णांक होय त्यारे क्यो सूत्रनो उपयोग करवो, ज्यारे बन्नेमांथी एक अपूर्णांक होय त्यारे सिग्मा एक्स वाय वाळुं अने बन्ने अपूर्णांक होय ने किंमत मोटी होय रकमनी अंदर तो यूवी वाली रीतनो उपयोग करो। आजे आपणे जोईशुं के कालोपियेशननी ज रीत अने बोर्डनी अंदर डी विभाग के ई विभागमां एटले के बे मार्कमां के त्रण मार्कमां जे दाखला पूछाय छे तेना विशे स्वाध्याय 2.3 नी अंदर जे आपणने दाखला आपेला छे तेना विशे विगतवार चर्चा करीशुं। उदाहरणनी अंदर पण आवा 2-3 मार्कना दाखला आपेला छे जेनी पण आपणे गया वीडियो अंदर एटले के आपणे आवता वीडियो अंदर आपणे एनी चर्चा करीशुं। अत्यारे स्वाध्याय 2.3 अंदर जे 2-3 मार्कवाळा जे दाखला पूछाय छे तेना विशे अने एकदम सरळ विषय तो आपणे एनी चर्चा करीशुं। हवे अहींया जे दाखला पूछाय छे 2-3 मार्कना ई दाखला एवा छे के एनी अंदर तमने रकम आपेली छे अने रकम उपरथी क्यू सूत्र एने लागू पड़े छे अथवा क्यू सूत्र उपयोगी पड़े छे ते ज बस आपणे खाली जोवाणवानुं छे अने जोवाणुं छे। तो हवे शुरुआत करिए दाखला नंबर 12 थी। तो दाखला नंबर 12 नी अंदर तमने n नी रकम आपेली छे, को वेरिएशन एटले के सह विचरण x y नुं 30 આપેલું છે, x નું પ્રમાણિત વિચલન 5 અને y નું વિચરણ, ખાસ શબ્દ ધ્યાનમાં લેજો શું કીધું છે y નું વિચરણ 144। તો વિચરણ એટલે કે s y નો સ્ક્વેર વર્ગ આપેલો છે, આપણે ખાલી જરૂર છે s y ની, તો s y જે છે એ વર્ગ કાઢી નાખો તો વર્ગમૂળ એનો શું બને 12, તો 12 નો વર્ગ 144 છે એટલે આપણે જરૂર છે ફક્ત s y ની। એવી રીતે x નું પ્રમાણિત વિચલન આપેલું છે એટલે sx બરાબર કેટલા બનશે 5 જે આપણને આપેલા છે। અહીંયા ફક્ત આપણે વિચરણ આપ્યું હતું જેનું મૂળ કાઢતા આપણે s y મળે। તો હવે r સહ સંબંધક બરાબર કોવેરિએશન x y છેદમાં sx ગુણ્યા s y આ સૂત્રનો આપણે અહીંયા ખાલી ઉપયોગી પડશે એટલે કે જો કોવેરિએશન તમને આપેલું છે એની કિંમત કેટલી છે 30 બરાબર છે। એવી રીતે sx અને s y બંનેની કિંમત આપેલી છે અહીંયા 5 અને અહીંયા પાસે 12। તો એવી રીતે જ્યારે તમે સૂત્રની અંદર 5 અને 12 મૂકી દો પછી બંનેનો ગુણાકાર અને પછી ભાગાકાર કેલ્ક્યુલેશન દ્વારા જવાબ તમને મળી શકે। હવે દાખલા નંબર આપણે જોઈએ દાખલા નંબર 13। હવે 13 ની અંદર તમને x બાર આપેલો છે, સિગ્મા x y આપેલો છે 90,000, y બાર 55, sx બરાબર 25 અને sy બરાબર 10। તો તમને સૂત્ર જે છે એ r બરાબર ગોતવાનું કીધું છે સહસંબંધક। હવે r બરાબર આપણે સિગ્મા x y માઇનસ એન એક્સ બાર અને ગુણ્યા વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય। તો આવી રીતે જ્યારે સૂત્ર છે ત્યારે તમને એન જે છે એનની કિંમત આમાં તમને આપેલી નથી પણ રકમની અંદર લખેલું છે 10 વિદ્યાર્થી। તો 10 વિદ્યાર્થીની જે માહિતી આપેલી છે એટલે એન બરાબર કેટલા બને મિત્રો 10 બરાબર। તો રકમની અંદર પણ ઘણી વખત તમને કુલ માહિતી કેટલી આપેલી છે એટલે કે એન તમને આપેલો હશે શબ્દોમાં, અંકમાં નહીં હોય તો તમારે એને અંકમાં લઈ લેવાનું એન બરાબર 10। હવે સૂત્ર બન્યું છે, હવે સિગ્મા એક્સ વાય એટલે 90,000 માઇનસ આ બધા વસાળે ગુણાકાર છે એન એટલે 10 ગુણ્યા એક્સ બાર એટલે 160 ગુણ્યા વાય બાર એટલે 55 છેદમાં એવી રીતે એન ગુણ્યા 10 એસ એક્સ કેટલા છે એસ એક્સ 25 ગુણ્યા 10 એસ વાય બસ। તો એકદમ સિમ્પલ છે કે તમે જે માહિતી મળેલી છે તે માહિતીને તમે યોગ્ય સૂત્રની અંદર મૂકી દો એટલે તમને જવાબ મળી જાય કેલ્ક્યુલેશન કરતા। હવે દાખલા નંબર 14 ની અંદર 2 આપેલા છે જેમાં પહેલો દાખલો એની અંદર આપેલો છે x - x બાર નો સ્ક્વેર 72, y - y બાર નો સ્ક્વેર 32, પછી આગળ આપ્યું છે x - x બાર અને y - y બાર બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે 45 તમને આપેલો છે। હવે એટલું સિમ્પલ આપેલું છે એટલે આપણે ખાલી આને શું કરવાનું છે x - x બાર અને y - y બાર વાળા સૂત્રમાં જ ફક્ત મૂકવાનું છે જે અહીંયા લખેલું છે। સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર બંનેનો ગુણાકાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર। તો એ બધી માહિતી અહીંયા આપેલી છે, ઉપર જે છે એ આપણને 45 મળશે છેદમાં 72 ગુણ્યા કેટલા થશે 32 બસ આ જ બંનેનો ગુણાકારને ભાગાકાર કરીને કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આર સહસંબંધક જે છે એની કિંમત મળી જશે। દાખલા નંબર 14 નો પહેલો, એવી રીતે 14 નો બીજો, એન બરાબર 6, સિગ્મા એસ એક્સ 16 અને સિગ્મા વાય 51, સિગ્મા એક્સ નો સ્ક્વેર 52, સિગ્મા વાય નો સ્ક્વેર 471,
सिग्मा एक्स वाय 154। હવે જ્યારે સિગ્મા એક્સ વાય આપેલું હોય, સિગ્મા એક્સ અને વાય આપેલું હોય, બંનેનો વર્ગ આપેલો હોય, એન આપેલું હોય, તો કયું સૂત્ર લેવાનું? એક્સ વાય વાળું, એટલે કે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ને સિગ્મા વાય. હવે વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ નો સ્ક્વેર જે તમને અહીંયા આપેલો છે, એવી રીતે સિગ્મા માઇનસ સિગ્મા એક્સ, એટલે એ સિગ્મા એક્સ એટલે કયું બન્યું? આવડો આ જ બન્યું. તમારે એનો ખાલી વર્ગ કરી નાખવાનો છે જે તમને અહીંયા સિગ્મા એક્સ આપેલો છે. એવી રીતે ગુણાકારમાં વર્ગમૂળની અંદર એન સિગ્મા વાય નો સ્ક્વેર એટલે અહીંયા માઇનસ સિગ્મા વાય એટલે આ જ રકમ છે એનો વર્ગ કરવાનો છે જે તમને અહીંયા આપેલી છે. એકદમ સરળ આ સૂત્રનો પણ તમે આર બરાબર કેલ્ક્યુલેશન કરીને જે પણ જવાબ આવતો હોય તે તમે મેળવી શકો છો. એટલે કે ખાલી સૂત્રમાં જ આપણે કિંમત મેકવાની છે. હવે દાખલા નંબર 15 જે છે ને એમાં થોડીક માહિતી આપણને લખેલી છે. અત્યાર સુધી આપણે ગણતરી કરતા હતા એ માહિતીને એણે ગણતરીમાં શબ્દોમાં લખેલી છે. કેવી રીતે કઈ રકમ છે તેને ફક્ત ખાલી ઓળખવાની છે. આવો ઓળખીએ. દાખલા નંબર 15 ની અંદર વિગત આપેલી છે. વિગત જે છે એ x અને y નું છે. હવે અહીંયા આપણને હશે મધ્યક. મધ્યક એટલે તો બધાને ખ્યાલ છે x બાર અને y બાર. તો અહીંયા x નો મધ્યક આપેલો એટલે શું થયું? અહીંયા x બાર થઈ. એવી જ રીતે y નો મધ્યક આપેલો હોય તો શું થયું? y બાર થયું. તો આપણને કિંમત મળી ગઈ x બાર અને y બાર ની, બરોબર છે. હવે એવી જ રીતે અહીં લખેલું છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. કેનો? મધ્યકમાંથી લીધેલા, એટલે કે મધ્યક એટલે એક્સ બારમાંથી લીધેલા, મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. વર્ગોનો સરવાળો એટલે આપણે એમ લખી શકાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, આ મધ્યકમાંથી લીધેલા. હવે આના વર્ગોનો સરવાળો એટલે આ વર્ગ એટલે એક્સ બાર થયું એની માથે સ્ક્વેર. એવી જ રીતે આ એક્સ નું છે એટલે એક્સ બન્યું, વાય નું એટલે સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ સ્ક્વેર. તો આ બંને કિંમત જે છે એક્સ માઇનસ એક્સ બાર અહીંયા બની અને વાય માઇનસ વાય બાર જે છે એ અહીંયા બની. ખ્યાલ આવ્યો મિત્રો? શું કીધું છે? વર્ગોનો સરવાળો એટલે વર્ગોનો સરવાળો આ પ્રમાણે બની શકે. હવે આપણને આગળ જોઈ મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. ગુણાકાર એટલે તો ખ્યાલ છે વિચલનોના, કીધું છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકાર એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણાકાર છે એટલે બીજું પદ પર પડખે વાય માઇનસ વાય બાર. હવે આ ગુણાકારનો સરવાળો એટલે એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર બંનેનો ગુણાકારનો સરવાળો કેટલો આવે? માઇનસ 545. હવે આ જે સૂત્ર જે છે આપણી પાસે સેમ જે આપણે જ્યારે પૂર્ણાંક કિંમત આવે છે એટલે કે એક્સ બાર અને વાય બારની પૂર્ણાંક કિંમત આવે છે ત્યારે કયું સૂત્ર લઈએ છીએ? તે જ સૂત્ર જે છે એ આ સૂત્રમાં પણ એટલે કે આ દાખલાની અંદર પણ લેવાનું છે, જેમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો આવી રીતે આખો જે દાખલો જે છે એ અહીંયા કમ્પ્લીટ થયો. આવી રીતે મેં તમને દાખલામાં એટલે કે 2 કે 3 માર્કમાં પૂછાવાળા દાખલા સ્વાધ્યાય 2.3માંથી જે 12, 13, 14, 15 જે છે એ મેં તમને ગણી બતાવ્યા, એટલે કે મેં તમને સૂત્ર સહિત કીધું. હવે ખાલી કેલ્ક્યુલેશન મારવાનું રહેશે કે એનો જવાબ કેટલો આવે. તો આવી રીતે જ્યારે ઉદાહરણની અંદર છે તે પણ આપણે આવતા વિડીયોની અંદર ઉદાહરણમાં 2 થી 3 માર્કના કેવા કેવા દાખલા હોય તેના વિશે ચર્ચા કરીશું, અને સાથે વિકર્ણ આકૃતિની રીત, કાલપ્યસની રીત અને હવે આવશે ક્રમાંક સહસંબંધકની રીત વિશે પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો યુટ્યુબના વિડીયો. આભાર.